हेलो स्टूडेंट्स, घन अवस्था चैप्टर नंबर एक, लेक्चर नंबर 14। ते सुधीना लेक्चर समय कंप्लीट कर्या हशे तेवु मानु छु, तेवी आशा राखू छु। जेम जेम टॉपिक चालतो जाए तेम तेम तमारा तैयार करतु रहेवुं ज पड़े। दरेक लेक्चर ने पूर्ण रीते मोड़े करवुं ज पड़े, जेटलुं चाल्युं छे એટલે પાક્કું મળે કરવું પડે। આવું અગાઉના વિડીયોમાં પણ મેં કહ્યું હશે, આજે ફરી કહું છું, કેમ કે વિદ્યાર્થી છો, સાહેબ જ્યારે બોલે ત્યાં સુધી યાદ રહે, એ દિવસે નિર્ણય એવો થાય કે ના આજે સાહેબે કહ્યું છે ને બરાબર મારે મળે કરવું છે। બે દિવસ સાહેબની અસર રહે, ત્રીજે દિવસ હતા એમને એમ, એટલે મારે થોડા થોડા ટાઈમે તમને આ વસ્તુને યાદ કરાવી પડે છે। ઓકે, આજે નવો ટોપિક ભણીએ છે અને તે છે પદાર્થનો ચુંબકીય ગુણધર્મ। કોઈ પણ પદાર્થની અંદર ચુંબકીય ગુણધર્મ હોય છે, કાં તો તે અત્યંત ઓછો હોય, કાં તો મધ્યમ પ્રકારનો હોય, કાં તો વધારે હોય। તો પહેલા એ છે કે પદાર્થમાં ચુંબકીય ગુણધર્મ હોય કેમ, તો તમે સમજો કે માનો કે આપણી પાસે એક વીજભારિત કણ છે। આ વીજભારિત કણ અહીંયાથી આ જગ્યાએ ગતિ કરે છે। જો વીજભારિત કણ ગતિમાં હોય તો એનો આજુબાજુનો જે ભાગ છે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય। એટલે હંમેશા યાદ રાખો, કોઈ પણ વીજભારિત ઘટક જ્યારે ગતિમાં હોય તો તે જે માર્ગ ઉપર ગતિ કરે એ માર્ગની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, બરાબર। હવે માનો કે પરમાણુની વાત કરવા જઈએ તો પરમાણુની અંદર ઇલેક્ટ્રોન છે, આ જે ન્યુક્લિયસ, આ ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ ગોળ ફરે છે, બરાબર। તો આ ઇલેક્ટ્રોન જ્યારે ફરતો હોય તો આ એક ભ્રમણ થયું, તો આ એક લૂપ બની જાય છે, આ એક લૂપ બન્યો, એક નાનું ગૂંચળું બની ગયું, એની અંદર ઇલેક્ટ્રોન ફરી રહ્યો છે। તો માનો કે આ પરમાણુ છે એવું માનતા નથી, અને થોડીક વાર એવું માનીએ કે આ એક તાંબાનો તાર છે અને તેમાંથી ઇલેક્ટ્રોન પસાર થઈ રહ્યો છે, આ ન્યુક્લિયસ નથી, તાંબાનો તાર છે તેવું માનીએ, અને જો આ તાંબાના તારમાંથી ઇલેક્ટ્રોન આ રીતે પ્રવાહિત થતો હોય તો આ તારની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય। હવે માની લો કે તાર નથી અને આ પરમાણુ છે, તો જેવી રીતે તારનો એક લૂપ બનતો હતો, એ ગોળાકાર રચના બનતી હતી, એવી જ રીતે પરમાણુના કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન આ રીતે ગોળાકાર માર્ગે ફરતો હોય તો પણ લૂપ જેવી જ રચના બને છે એવું કહેવાય। હવે ઇલેક્ટ્રોન પોતે વીજભારિત કણ છે, હમણાં કહ્યું તેમ ઇલેક્ટ્રોન આ પ્રમાણે ગતિમાં હોય તો તેના માર્ગની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય। હવે આ જે છે એને આપણે આવું ન દર્શાવીએ તો આવું પણ દર્શાવી શકાય, મેં આમ દર્શાવ્યું છે, ઇલેક્ટ્રોન આ રીતે ભ્રમણ કરે છે, એટલે કે અહીંયા ન્યુક્લિયસ છે, ઇલેક્ટ્રોન આમ એમ બતાવતો પણ ચાલે, અથવા ન્યુક્લિયસ અહીંયા છે, ઇલેક્ટ્રોન આમ ફરે છે એમ કહેતો પણ ચાલે, બરાબર। તો આ ઇલેક્ટ્રોન જે ફરે છે એમાં આ જે કક્ષા છે, કક્ષાની અંદર ઇલેક્ટ્રોન ફરે છે, અને કક્ષાની અંદર ઇલેક્ટ્રોન ફરવાને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, એને કહેવાય છે કક્ષકીય ભ્રમણને કારણે ઉત્પન્ન થનારું ચુંબકીય ક્ષેત્ર। તો આ જે ભ્રમણ છે એ કયા પ્રકારનું ભ્રમણ છે? કક્ષીય ભ્રમણ। કક્ષીય ભ્રમણ એટલે કે પરમાણુની કક્ષામાં થતું ભ્રમણ, અને એ ભ્રમણને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય। હવે ઇલેક્ટ્રોન જે રીતે કક્ષામાં ફરે છે તે રીતે બીજું પણ એક ભ્રમણ દર્શાવે છે, અને તે ભ્રમણ છે સ્પિન ભ્રમણ અથવા ધરા ભ્રમણ। તો બીજું એક ભ્રમણ દર્શાવું છું અને તેનું નામ છે સ્પિન અથવા ધરા અથવા ધરી ભ્રમણ। એ કેવી રીતે હોય? માનો કે આપણી પાસે આ ન્યુક્લિયસનો ભાગ છે, બરાબર, ઇલેક્ટ્રોન આ રીતે ફરે છે, આ ભ્રમણને કયું કહેવાય? કક્ષીય ભ્રમણ। માત્ર આ રીતે નહીં, આમ પણ ફરે, આમ તો આ રીતે જે ફરે છે એમાં પોતાની ધરી ઉપર ફરે છે, જેમ સૂર્યની આજુબાજુ પૃથ્વી ગોળાકાર માર્ગે ફરે છે, બરાબર। તો આ સૂર્ય માની લો,
आ पृथ्वी मानी लो तो पृथ्वी आ रीते भ्रमण करे छे तो आ पृथ्वी नु कक्षीय भ्रमण कहेवाय अने पोतानी धरी पर फरे एने कहेवाय छे पृथ्वी नु स्पिन भ्रमण कक्षीय भ्रमण ने कारणे वर्ष थाय अने स्पिन भ्रमण छे एने कारणे शुं थाय दिवस रात थाय बराबर आ विषय तमे जाणो छो तो आ इलेक्ट्रॉन छे एनु जे स्पिन भ्रमण छे ए स्पिन भ्रमण ने कारणे पण चुंबकीय क्षेत्र उत्पन्न थाय तो चलो लखी दीधुं आपणे आ इलेक्ट्रॉन આ ઇલેક્ટ્રોન છે આ તેની ધરી છે અને ઇલેક્ટ્રોન આ રીતે ફરે આ રીતે પણ ફરી શકે આ રીતે પણ ફરી શકે એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં પણ ફરે અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પણ ફરે બરાબર તો ધરી ભ્રમણ છે એ બે પ્રકારનું છે એક છે ઘડિયાળના કાંટાની દિશા जेना माटे शब्द वापरीशुं क्लॉकवाइज एना कारणे चुंबकीय क्षेत्र उत्पन्न थाय अने ए चुंबकीय क्षेत्रने आपणे आ निशानीथी दर्शावीशुं ए प्रमाणे घड़ियाळना कांटानी विरुद्ध दिशा एमां जो भ्रमण होय तो तेने उल्टा तीर वडे दर्शावामां आवशे ऊंधू तीर तरीके बताविशुं तो के परमाणुमां इलेक्ट्रॉन भ्रमण करतो होय तो बे प्रकारे भ्रमण करे एक कक्षामां भ्रमण करे एने कहेवाय छे कक्षीय भ्रमण तेना वडे पण चुंबकीय क्षेत्र उत्पन्न थाय पोतानी धरी पर गोल गोल फरे ए भ्रमणने कारणे पण चुंबकीय क्षेत्र उत्पन्न थाय कक्षीय भ्रमण छे એ ઘણી વખત સ્થગિત થાય એનું કારણ છે આજુબાજુ બીજાના પરમાણુ આવેલો હોય તો અહીંયાથી ઇલેક્ટ્રોન જતો હોય પરંતુ આ જે પરમાણુ છે એને ખેંચી રાખવાના કારણે એનું કક્ષીય ભ્રમણ સ્થગિત થવાની શક્યતા પૂરેપૂરી પરંતુ સ્પિન ભ્રમણ તો તેનું ચાલુ જ હોય છે એ સ્પિન ભ્રમણને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એનો નાશ થતો નથી હોતો હવે માની લો કે એક જ પરમાણુમાં બે ઇલેક્ટ્રોન છે માનો કે એક ઇલેક્ટ્રોન અહીંયા છે આ બીજો ઇલેક્ટ્રોન અહીંયા છે આ ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે તો એના વડે ઉત્પન્ન થનારું ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે આ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરે છે તો તેના વડે ઉત્પન્ન થનારું ચુંબકીય ક્ષેત્ર તેના કરતા વિરુદ્ધ દિશામાં છે તો આ ચુંબકીય ક્ષેત્ર અને આ ચુંબકીય ક્ષેત્ર એ બંને પોતાના ચુંબકત્વને નાશ કરી નાખે છે આનું ચુંબકત્વ આના વડે નાશ થાય આનું ચુંબકત્વ આના વડે નાશ થાય પરિણામે તે પદાર્થ ચુંબકીય ગુણધર્મ દર્શાવતો નથી બરાબર ચુંબક તરીકે વર્તે ઇલેક્ટ્રોન એનું કારણ શું છે ભ્રમણને કારણે ચાક માત્રાને કારણે તો એ જે ચાક માત્રા છે એને ચુંબકીય ચાક માત્રા તરીકે ઓળખવામાં આવે છે અને આ જે ચુંબકીય ચાક માત્રા છે એ ચુંબકીય ચાક માત્રાને બોર મેગ્નેટોન તરીકે દર્શાવીશું અને તેની વેલ્યુ છે 9.27 × 10^24 એમ્પિયર મીટર સ્ક્વેર આ કિંમતને યાદ રાખવાની બરાબર બરાબર મોડે રાખવાની એકમ પણ યાદ રાખવાનો અને એની વેલ્યુ પણ યાદ રાખવાની કેમ કે એમસીક્યુ તરીકે ઘણી વખતે એ પૂછાયેલો છે બરાબર તો ચુંબકીય ચાક માત્રાની જે સંજ્ઞા છે એ મ્યુ બી બી એટલે બોર મેગ્નેટોન આ એનું ફૂલ ફોર્મ થયો તો પરમાણુના કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન જે ફરતો હોય એમાં સ્પિન ભ્રમણ બે રીતે થાય એ વાત કરી ઘડિયાળના કાંટાની દિશામાં પણ ફરે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પણ ફરે બંને ભ્રમણને કારણે ચુંબકીય ચાક માત્રા ઉત્પન્ન થાય પરંતુ ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ જો ભ્રમણ હોય તો આ બંને એકબીજાની ચુંબકીય ચાક માત્રાનું નષ્ટ કરી નાખે છે નાશ કરી નાખે છે પરિણામે તે પદાર્થ ચુંબકીય ગુણધર્મ દર્શાવતો નથી પણ માનો કે એક જ ઇલેક્ટ્રોન છે તો પછી તેનું ભ્રમણ ઘડિયાળના કાંટાની દિશામાં થાય કે વિરુદ્ધ દિશામાં થાય પરંતુ તેનું ચુંબકીય ક્ષેત્ર છે એ નાશ પામતું નથી એવો જે પદાર્થ છે એવા પદાર્થને અનુચુંબકીય પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે તો ચુંબકીય ગુણધર્મને આધારે પદાર્થનું વર્ગીકરણ જુદી જુદી રીતે થાય અનુચુંબકીય પ્રતિચુંબકીય ટોટલ 5 રીતે થાય એમાં પહેલું અહીંયા ભણ્યું છે ભણીએ છે બાકીના 4 પછી લઈશું તો પહેલું અનુચુંબકીય ભણ્યા એમાં શું આવે જો પદાર્થની અંદર એક ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય અથવા એક કરતા વધુ ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો તેવો પદાર્થ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વડે આકર્ષાય છે એવા પદાર્થને
અનુચુંબકીય પદાર્થ તરીકે ઓળખવામાં આવે। માનો કે આપણી પાસે એક ત્રાજુ છે, બરાબર। અહીંયા મેં એક કસનળી રાખી છે, તેમાં એક પદાર્થને ભર્યો છે, અને અહીંયા હું વજન મૂકું છું એ પદાર્થનું વજન કરવા માટે। માનો કે એક વજન આવી ગયું। હવે આ જે વજન કર્યું છે એમાં કોઈ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર મેં મૂકેલું નથી, પણ માનો કે હું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર મૂકી દઉં, જો આ પદાર્થની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે તો તે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વડે નિર્બળતાથી આકર્ષાય છે, આ ટેસ્ટ ટ્યુબ નીચે તરફ જશે, એટલે આ જે ત્રાજુ હતું એ કેવું બન્યું, આ રીતે બની ગયું, આવું બની ગયું। હવે મારે ફરી વાર આને ઉપર લઈ જવું છે, તો પહેલા જે વજન હતું એની જગ્યાએ મારે નવું વજન મૂકવું પડે અને ત્યારે આ બેલેન્સમાં આવે। એનો મતલબ એવો થયો કે આ જે પદાર્થ છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વડે આકર્ષાય છે। આ જે મેં પ્રયોગ કર્યો એ પ્રયોગ ગોય નામના વૈજ્ઞાનિકે કર્યો, બરાબર, તમારે યાદ રહેનાર, ચિંતા ના કરશો, પણ ધ્યાન ઉપર મારા છે એટલે તમને કહું છું। તો ગોય નામના વૈજ્ઞાનિકે પ્રયોગ કર્યો કે જો પદાર્થને પદાર્થની અંદર એક કે એકથી વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય અને જો તેને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીને વજન કરવામાં આવે તો વજનમાં વધારો થાય છે, કારણ કે તે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વડે આકર્ષાય છે, નિર્બળતાથી આકર્ષાય છે। પાછું ચુંબકીય ક્ષેત્ર હટાવી લો એટલે પાછું તે પોતાનું ચુંબકત્વ ગુમાવી દે છે। આવો જે પદાર્થ છે એ પદાર્થને અનુચુંબકીય પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે। ઉદાહરણ તરીકે, ઉદાહરણ બરાબર યાદ રાખજો, O2 અનુચુંબકીય છે, બરાબર, CO2+ Fe3+ Cr3+ આ દરેકની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલો છે। ઉદાહરણ તરીકે લઈએ CO2+, અહીંયા સમજાવું છું કે એકનું કોપર તમે લો તો કોપર 29 ઇલેક્ટ્રોન રચના છે, આર્ગોન 3D 4S, S કક્ષકમાં એક ઇલેક્ટ્રોન, ડી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન, કોની રચના છે, કોપરની રચના। પણ જો મારી પાસે રચના છે CO2+, CO2+ એટલે કે 2 ઇલેક્ટ્રોન ઓછા, એટલે 2 ઇલેક્ટ્રોન ઓછા કરીએ આપણે 3D અને 4S, એક ઇલેક્ટ્રોન આમાંથી ગયો એટલે 0, એક ઇલેક્ટ્રોન આમાંથી ગયો એટલે કે ના, 9 છે, ડી કક્ષકના પેટા પ્રકાર કેટલા થાય, 5 થાય, બરાબર, DXY, DY છે, DXZ, DX2-Y2 અને DZ2, 9 ઇલેક્ટ્રોન છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, એક ઇલેક્ટ્રોન અયુગ્મિત રહી ગયો। એવી રીતે આ દરેકની અંદર એવું બને, તો અયુગ્મિત ઇલેક્ટ્રોન રહી જાય છે તો તે પદાર્થ ચુંબકીય ગુણધર્મ દર્શાવે છે, એવા પદાર્થને અનુચુંબકીય અથવા તેને ઇંગ્લિશમાં પેરામેગ્નેટિક સબસ્ટન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે। આટલો ભાગ નોંધ કરીને ચાલો અનુચુંબકીય ભણ્યા, હવે લઈએ છીએ આપણે પ્રતિચુંબકીય પદાર્થ કોને કહેવાય। તો જો પદાર્થની અંદર બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો તેવા પદાર્થને પ્રતિચુંબકીય પદાર્થ તરીકે ઓળખવામાં આવે। પ્રતિચુંબકીય માટે ડાયમેગ્નેટિક એવો શબ્દ વપરાય છે, એ પણ ધ્યાનમાં લેજો। તો શું થાય કે માનો કે આપણી પાસે આ ચુંબકીય ક્ષેત્ર લગાડેલું છે, N અને S આ પદાર્થ મૂકી દીધો, આ એક કસનળી છે એવું માની લો, એની અંદર પદાર્થને મૂક્યો છે, એની અંદર વજન મૂકેલું છે, તો ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં લાગુ પાડેલું હોય એના કરતા વિરુદ્ધ દિશાની અંદર તેની અંદર ચુંબકીય ક્ષેત્ર ડેવલપ થાય, પરિણામે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વડે અપાકર્ષાય, માટે આ બહાર જતો રહેશે, એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વડે અપાકર્ષાય તથા તેના વજનમાં ઘટાડો થાય, બરાબર, એટલે નોંધ મૂકી રાખું છું, બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં વજન ઘટે છે। આવો જે પદાર્થ છે એ પદાર્થને પ્રતિચુંબકીય પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે। ઉદાહરણ તરીકે આપણે લઈએ કે ZN, આર્ગોન 3D અને 4S, અહીંયા ઇલેક્ટ્રોન 2 અને 10, બરાબર, તો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે,
ડી કક્ષકમાં વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન રહે અને 10 એ 10 ઇલેક્ટ્રોન છે ડી કક્ષકના પ્રકાર થયા 5 પેટા પ્રકાર 5 5 ની અંદર 10 ઇલેક્ટ્રોન ભરાઈ જાય એક પણ અયુગ્મિત રહેતો નથી એસ કક્ષકનો કોઈ પ્રકાર નથી એટલે એક જ ગણી લઈએ એમાં 2 ઇલેક્ટ્રોન છે બંને ઇલેક્ટ્રોન યુગ્મિત બની ગયા કોઈક વાર ઝિંક ના હોય અને માનો કે ઝડ એન 2 પ્લસ છે તો 4s ના ઇલેક્ટ્રોન નીકળી ગયા તો પણ ડી કક્ષક સંપૂર્ણ ભરેલી છે તો તે સંજોગોની અંદર જે ઝડન 2 પ્લસ છે એ પણ પ્રતિચુંબકીય પદાર્થ કહેવાય ઉદાહરણને બરાબર મળે કરવાના કેમ કે એમસીક્યુ તરીકે પૂછાય છે કે નીચેનામાંથી કયા પદાર્થો અનુચુંબકીય છે કયા પદાર્થો પ્રતિચુંબકીય છે જ્યારે આપણે શોર્ટ નોટ ભણતા હોઈએ વાંચતા હોઈએ તો આપણને એમ લાગે કે આ તો બધું આપણી જાય છે ને સહેલું જ છે ને જ્યારે સામટા ક્વેશ્ચન તમારી સામે આવેલા હોય તો તમને આવડે છે એ જ વસ્તુ પૂછેલી છે અને છતાંય આપણે વાળ ખાઈ જઈએ કે નથી આવડતું ક્યાં અનુચુંબકીય ક્યાં પ્રતિચુંબકીય એકબીજામાં ભળી જાય અને ખોટો એમસીક્યુ સિલેક્ટ કરીને આવીએ એવું બની જાય છે અને બરાબર નોંધ કરી લો પછી આગળ ચુંબકીય ગુણધર્મ પછીનો બીજો પોઈન્ટ જોઈએ આપણે બીજો ગુણધર્મ છે અને એ છે લો ચુંબકીય પદાર્થ બરાબર લો ચુંબકીય પદાર્થની અંદર આ ઉદાહરણને બરાબર મળે કરવાના લો ચુંબકીય પદાર્થ કહેવાય કોને તો એના માટેની એક વ્યાખ્યા છે વ્યાખ્યા તરીકે યાદ રાખવાની કોઈક વાર પ્રશ્નમાં પૂછાય કે લો ચુંબકીય પદાર્થ કોને કહેવાય તેના બે ઉદાહરણ આપો તો વ્યાખ્યા લખવાની કે જે પદાર્થ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વડે પ્રબળતાથી આકર્ષાય જો અનુચુંબકીય પદાર્થો છે એ નિર્બળતાથી આકર્ષાતા હતા ત્યારે આ જે પદાર્થો છે એ પ્રબળતાથી ચુંબકીય ક્ષેત્ર વડે આકર્ષાય છે એવા પદાર્થોને લો ચુંબકીય પદાર્થ તરીકે ઓળખવામાં આવે હવે થાય છે શું સમજો માનો કે આપણી પાસે આ એક લોખંડનો ભાગ છે અથવા લોખંડનો ટુકડો છે એની અંદર આટલો એક વિસ્તાર છે કે તેના પરમાણુઓને કારણે ચુંબકીય ગુણધર્મ છે અને એના કારણે આનું ચુંબકીય ક્ષેત્ર આ બાજુ આ ચુંબકીય ક્ષેત્ર અહીંયા તો આ એક નાનો ભાગ છે એ ચુંબક તરીકે વર્તે છે અને આ જે નાનો ભાગ છે એને માટે શબ્દ વાપરીશું આપણે ડોમેઇન પછી માનો કે આ એક ભાગ છે તેની અંદર પણ પરમાણુ રહેલા છે એ પરમાણુઓને કારણે પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય પરંતુ તે ચુંબકીય ક્ષેત્ર આ રીતે હોય બરાબર એટલે આ ડોમેઇન અને આ ડોમેઇન બંને ચુંબક છે પરંતુ દિશા એકબીજાથી જુદી છે માનો કે આ બાજુ તમે જુઓ તો અહીંયા આ રીતે આવતું હોય ફરી આ બાજુ તમે જુઓ જાઓ આ રીતે હોય તો એ જે ગોઠવણી છે ટોટલી ગોઠવણી એવી અસ્તવ્યસ્ત છે કે ટોટલી ચુંબકીય ચાપ માત્રાની વેલ્યુ 0 થઈ જાય અને તો પરિણામે આ પદાર્થ ચુંબક તરીકે વર્તી શકતો નથી ફરી વાર સમજો પદાર્થ આપેલો છે તેની અંદર નાના નાના ચુંબક છે એ દરેક નાના ચુંબકને ડોમેઇન કહેવાય એ નાનું જે ડોમેઇન છે એ બનવાનું કારણ શું છે આટલા વિસ્તારમાં જે પરમાણુ રહેલા છે એ બધા જ પરમાણુઓને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને આની દિશા અમુક દિશામાં છે આની દિશા તરફ છે આની દિશા આ તરફ છે એમાં સમગ્ર રીતે જોવા જાવ તો ગોઠવણી એવી રીતે બને કે બધા જ ડોમેઇન એકબીજાની ચુંબકીય ચાપ માત્રાને નષ્ટ કરે અને પરિણામે તે પદાર્થ ચુંબકીય ગુણધર્મ દર્શાવતો નથી હવે જો આ પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીને ચુંબકત્વ લાગુ પાડવામાં આવે તો શું થાય આ જે બધા ડોમેઇન છે એ બધા ડોમેઇનની દિશા એક જ તરફ થઈ જાય તો જે અસ્તવ્યસ્ત હતા એના કારણે ચુંબકીય ચાપ માત્રા નષ્ટ થતી હતી હવે એવું બનતું નથી અને પરિણામે તે ચુંબકીય ગુણધર્મ ધરાવે છે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હટાવી લો તો પણ મેળવેલું ચુંબકત્વ તે ગુમાવતો નથી હવે તમે જુઓ અનુચુંબકીય પદાર્થની અંદર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હટાવી લો તો મેળવેલું ચુંબકત્વ નાશ પામતું હતું જ્યારે લો ચુંબકીય પદાર્થોની અંદર એકવાર ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે અને ત્યારબાદ એ પદાર્થ ચુંબક બને અને બાહ્ય ચુંબકીય ક્ષેત્રને હટાવી લેવામાં આવે તો પણ તે પોતાનું મેળવેલું ચુંબકત્વ ગુમાવતું નથી અને એવા પદાર્થોને લો ચુંબકીય પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે બરાબર તો આ ભાગને નોંધ કરી લો છો બાકીના બે છે પ્રતિલોહ ચુંબકીય પદાર્થ એને કહેવાય છે ફેરોમેગ્નેટિક બરાબર ફેરોમેગ્નેટિક ને એન્ટી ફેરોમેગ્નેટિક એનું નામ થયું
एंटी फेरो मैग्नेटिक, त्यार पछी छे फेरी मैग्नेटिक, बराबर। आमा शू होय तो लोह चुंबकीय पदार्थ में हमने समझायो तेम डोमेन हता ए अस्तव्यस्त गोठवायेला हता, आ पदार्थ में पण डोमेन अस्तव्यस्त गोठवायेला होय। लोह चुंबकीय पदार्थ में बाह्य चुंबकीय क्षेत्र लागू पाड़वामां आवे तो बधा ज डोमेन नी जे दिशा छे ए समांतर थई जाती हती। हवे आमा समांतर थाय पण केवी रीते, आ एक बे अने त्रण बराबर एनी दिशा तरफ, आ एक बे ने त्रण एनी दिशा तना करता विरुद्धमां, एटले के डोमेन नी दिशा गोठवाय एवी रीते के टोटली चुंबकीय चाप मात्रा अथवा चुंबकीय क्षेत्र छे ए एक बीजा वडे नाश पावे छे, परिणामे तेवो पदार्थ लोह चुंबकीय गुणधर्म दर्शावतो नथी, एने कहेવામાં આવે છે प्रति लोह चुंबकीय पदार्थो। चौपड़ी में MnO उदाहरण आपेलू छे, ए सिवायना पण अन्य उदाहरण छे एने याद राखजो। बीजो एक पदार्थ छे फेरी मैग्नेटिज्म। फेरी मैग्नेटिज्म में पण शुं होय, एमां पण पदार्थ में डोमेन होय, एमां पण डोमेन नी गोठवणी अस्तव्यस्त होय, के चुंबकीय गुणधर्म दर्शावतो नथी। હવે તેને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો ડોમેનની ફરી ગોઠવણી થાય। એ ગોઠવણી દરમિયાન આમાં શું બન્યું હતું, 1 2 અને 3 એક તરફ, 1 2 અને 3 બીજી તરફ, જ્યારે અહીંયા એવું બનતું નથી, 1 2 3 4 એક તરફ, 1 અને 2 વિરુદ્ધમાં, એટલે કે જે પદાર્થમાં સમાંતર અને બિન સમાંતર ડોમેનની સંખ્યા સમાન ન હોય। આ 1 2 3 4 એક બાજુના સમાંતર, એક અને બે એના કરતા વિરુદ્ધ બાજુમાં, આ જ્યારે દોરવામાં આવે તો બરાબર ધ્યાન આપી લેવાનું કે એક તરફના એરો અને બીજી તરફના એરો ની સંખ્યા સરખી થઈ જાય નહીં, એનું ધ્યાન આપી લેવાનું, બરાબર। એવા પદાર્થને શું કહેવાય, ફેરી મેગ્નેટિઝમ પદાર્થ કહેવામાં આવે। ઉદાહરણ છે Fe3O4 બરાબર મેગ્નેટાઇટ, તે ઉપરાંત છે ફેરાઇટ। ફેરાઇટ ની અંદર શું છે, અહીંયા મૂક્યું છે મેં Mg, અહીંયા મૂક્યું છે Zn, પણ આ જગ્યાએ 2 પ્લસ સંયોજકતા વાળું તત્વ આવી શકે, જેમ કે અહીંયા Mg મૂકેલું છે બરાબર, એની જગ્યાએ 2 પ્લસ સંયોજકતા વાળું Cu પણ મૂકી શકાય, તો એ બધા જ સંયોજનને ફેરાઇટ જ કહેવાય। આ પદાર્થો ઊંચા તાપમાને ફેરી મેગ્નેટિઝમનો ગુણધર્મ ગુમાવે છે અને પદાર્થ અનુચુંબકીય બની જાય છે। હવે ધ્યાન આપજો, જે ફેરી મેગ્નેટિક પદાર્થો છે, માનો કે મેં એ બી સી ડી આવે ચાર પદાર્થો લીધા છે, એ યાદ છે ફેરી મેગ્નેટિઝમના, આને ગરમ કરું છું તો ઊંચા તાપમાને આ પદાર્થ પોતાનો ફેરી મેગ્નેટિઝમનો ગુણધર્મ ગુમાવે અને બને અનુચુંબકીય, એ પ્રમાણે આને ગરમ કરું છું તો એ પણ પોતાનો ફેરી મેગ્નેટિઝમ ગુમાવે, આને ગરમ કરું તો ફેરી મેગ્નેટિઝમ પોતાનો ગુણધર્મ ગુમાવે। જેમ કે Fe3O4 છે 850 કેલ્વિન તાપમાન, આટલા તાપમાને ગરમ કરો તો પોતાનું ફેરી મેગ્નેટિઝમ ગુણધર્મ ગુમાવે છે, પણ દરેક પદાર્થમાં આવું તાપમાન ના હોય, આના માટે જે તાપમાન હોય એના કરતા આનું તાપમાન જુદું હોય, એના કરતા આનું તાપમાન જુદું હોઈ શકે, આના કરતા આનું તાપમાન જુદું હોઈ શકે, તો દરેક પદાર્થને જુદા જુદા તાપમાન હોય અને એ તાપમાનને ક્યુરી તાપમાન તરીકે ઓળખવામાં આવે। ક્યુરી તાપમાન, ક્યુરી તાપમાન એટલે શું, ફેરી મેગ્નેટિઝમ પદાર્થો છે એ પદાર્થોને ગરમ કરવામાં આવે તો પોતાનું ફેરી મેગ્નેટિઝમ વાળો જે ગુણધર્મ છે એ ગુમાવી દે છે, પરંતુ દરેક પદાર્થ માટે આ તાપમાન જુદું છે અને જુદા જુદા પદાર્થો માટે જુદું જુદું જે તાપમાન છે એ તાપમાનને ક્યુરી તાપમાન તરીકે ઓળખવામાં આવે છે। ઓકે, નોટ કરી લો ચાલો।